સરકારના કૃષિ કાયદા અનુસંધાનને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નેજો હેઠળ સરદાર ભૂમિ બારડોલી ખાતે ખેડૂત જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ પલસાણા ખાતેથી કોંગ્રેસના માજી કેન્દ્ર મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી સહિતના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સરકારના કૃષિ કાયદાને આજે 22મો દિવસ વીતવા છતાં હજી સુધી કોઈ નિર્માવરણ આવ્યું નથી, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતોને તથા સરકાર બંનેને એક સમિતિ રચવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે રેકોર્ડ પર મુખ્ય બાબતોને ધ્યાનમાં લઈને ખેડૂત આંદોલનને રાષ્ટ્રીય મુદ્દો હોય બંને પક્ષે સહકાર સાંધી યોગ્ય ચર્ચા વિચારણા દ્વારા ઉકેલ લાવવામાં જણાવ્યું છે. બારડોલી ખાતે ભાજપ દ્વારા ખેડૂત સંમેલનમાં સુરત, તાપી, ભરૂચ તથા નર્મદા જિલ્લાના 400 જેટલા ખેડૂતોને જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સંબોધન કરાઈ રહ્યું છે. ત્યારે પલસાણા ખાતેથી પોલીસ દ્વારા કેન્દ્ર માજી મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, તરુણકુમાર વાઘેલા ચેરમેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ, અગ્રણી સુનિલભાઈ પટેલ, પલસાણા તાલુકા પંચાયતના સદસ્ય ઉકાભાઈ રાઠોડને પલસાણા ડિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે પલસાણા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી, યુથ કોંગ્રેસ પ્રમુખ રાજ વરેરિયા સહિતના આગેવાનોની અટકાયત કરી કડોદરા જીઆઈડીસી પોલીસ દ્વારા ડિટેન કરી નજર કેદ કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે 3 કૃષિ વિરોધી કાયદાઓ લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે એના વિરોધમાં છેલ્લા 25 દિવસથી ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. લગભગ 21 જેટલા ખેડૂતોએ આ આંદોલનમાં પોતાનો જાન પણ ગુમાવ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખેડૂત સાથે વાટાઘાટ કરીને ખેડૂતની સમસ્યા હલ કરવાનું વિચારવું જોઈએ, એના બદલે ભારતીય જનતા પાર્ટી ચોરી પર સીનાજોરી કરતી હોય એમ આખા ગુજરાતમાં અને દેશમાં જિલ્લે જિલ્લે સંમેલનો રાખીને ખેડૂતોને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે એ લોકોએ આ વસ્તુ કાયદો પસાર કરતાં પહેલાં કરવી જરૂરી હતી. તે વખતે ખેડૂતોને વિશ્વાસમાં લેવા જરૂરી હતા, એ કર્યું નહીં ને રાંડ્યા પછીનું ઢાંપણ કરતા એમ લોકોને ઉલ્લુ બનાવવા માટે જે તાઇફો કરવાનો જે કાર્યક્રમ કર્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ. અને આજે અમારી માગણી માત્ર એટલી જ હતી કે આ કૃષિ વિરોધી કાયદાના વિરોધમાં અમે એક આવેદનપત્ર આપવા માગીએ છીએ, પણ પોલીસ તંત્રએ સવારે અમને ઘરેથી ડિટેન કરીને કાર્યક્રમ પૂરો થયો નહીં ત્યાં સુધી અમારા તમામ આગેવાનોને અનેક પોલીસ સ્ટેશનોમાં જે રીતે બેસાડી રાખવામાં આવ્યા છે એ લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે, એનું અમે વિરોધ કરીએ છીએ. અને ખેડૂત વિરોધી જે કાયદાઓ છે એ જ્યાં સુધી સરકાર પાછા નહીં લે ત્યાં સુધી અમારો ખેડૂત આંદોલનને ટેકો રહેશે અને એ લોકોની સાથેની લડતમાં પણ અમે જોડાઈશું એવી ખેડૂત સમાજને પણ અમે ખાતરી આપીએ છીએ. સીઆર પાટીલ સાહેબે કીધું છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તમે કોઈ એક માણસને ગેરમાર્ગે દોરી શકો, કોઈ 5 માણસને ગેરમાર્ગે દોરી શકો, પણ જે રીતના દિલ્હીમાં ખેડૂતો લાખોની સંખ્યામાં આવી રહ્યા છે તો લાખોની સંખ્યાને તમે ગેરમાર્ગે દોરવું એ અશક્ય વસ્તુ છે. પણ ખેડૂત એ કાયદાને સમજી ચૂક્યો છે અને ખેડૂત એ પણ જાણી ચૂક્યો છે કે આ કાયદો આવવાથી એમને કેટલું નુકસાન જવાનું છે. એટલે આમાં તો સરકારે પીછેહઠ કરવી જ પડશે, ખેડૂત તરફી એમણે નિર્ણય લેવો જ પડશે, નહીં તો આ લડતનો અંત આવે એમ નથી. અને હાલમાં જ તમે જોયું છે કે આજે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે ખેડૂતને આંદોલન કરવાનો પણ અધિકાર છે અને સુપ્રીમ કોર્ટ જાતે એમાં ઇન્ટરફિયર થઈને પણ ખેડૂતને સરકાર સાંભળે અને ખેડૂતના પક્ષમાં નિર્ણય આવે એના માટે સુપ્રીમ કોર્ટ પણ આજે ખેડૂત સાથે જોડાઈ છે એનું આજે અમને ગર્વ છે. સર, ક્યાંક ને ક્યાંક રાજકારણ ખેલાઈ રહ્યું છે ખેડૂતોના નામે એવું આપને નથી લાગતું? ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વિરોધ કરે એટલે એને એમાં રાજકારણ જ દેખાય છે, પણ આ ખેડૂત આંદોલન કોઈ રાજકીય પક્ષ પ્રેરિત નથી. એના જે આગેવાનો છે એ પણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, પણ નકસિક એ લોકો ખેડૂતો છે અને પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યા છે.